एक મહત્વના સમાચાર ઉપર નજર કરીશું। આવતીકાલે મુખ્યમંત્રી પત્રકાર પરિષદનું આયોજન કરી શકે છે। મુખ્યમંત્રી આવતીકાલે 12 વાગ્યે પત્રકાર પરિષદને સંબોધન કરશે। આવતીકાલે બપોરે 12 વાગ્યે સીએમ કરી શકે છે મોટી જાહેરાત। મુખ્યમંત્રી આવતીકાલે 12 વાગ્યે પત્રકાર પરિષદ સંબોધશે, ત્યારે ખૂબ જ મોટી જાહેરાત થવાની શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે। મુખ્યમંત્રી આવતીકાલે 12 વાગ્યે મોટી જાહેરાત કરી શકે છે। मुख्यमंत्री विजय रूपाणी आती काले पत्रकार परिषद नु आयोजन करी रह्या छे, त्यारे मुख्यमंत्री आती काले 12 वागे पत्रकारों ने संबोधन करशे, जेमां तेओ मोटी जाहेरात पण करी शके छे एवी शक्यताओ हाल सेवाई रही छे। आती काले बपोरे 12 वागे सीएम करी शके छे मोटी जाहेरात। आती काले मुख्यमंत्री विजय रूपाणी पत्रकार परिषद ने संबोधन करशे, ત્યારે આવતીકાલે બપોરે 12 વાગ્યે તેઓ મોટી જાહેરાત કરી શકે છે। સીએમ વિજય રૂપાણી આવતીકાલે પત્રકાર પરિષદનું આયોજન કરી રહ્યા છે, ત્યારે આ મામલે સંવાદદાતા સોનલ જોડાઈ રહ્યા છે। જી સોનલ, જે પ્રકારે સીએમ આવતીકાલે 12 વાગ્યે પત્રકાર પરિષદનું આયોજન કરી રહ્યા છે, શું રહેશે મહત્વની બાબતો અને કયા પ્રકારની જાહેરાતો થઈ શકે છે? 12 વાગે પત્રકારોને મળી રહ્યા છે। ખાસ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે। જે રીતે અત્યારે પરિસ્થિતિ જોવામાં આવી રહી છે, આજની જો વાત કરીએ તો સૌથી વધારે જે મહત્વની જાહેરાત આજે પીએમ તરફથી કરવામાં આવી છે કે વેક્સિનેશન સંદર્ભે 18 વર્ષથી વધુ ઉપરના જે છે તેમને ફ્રી વેક્સિનેશનની જાહેરાત કરવામાં આવી છે। સાથે ગૃહમંત્રી અમિત શાહ પણ આજે ગુજરાતમાં છે, આવતીકાલે પણ તેઓ ગુજરાતમાં રહેવાના છે, ત્યારે ખાસ કરીને વેક્સિનેશન અને કોરોનાની કામગીરી જે છે તેના સંદર્ભે આરોગ્યલક્ષી કોઈ જાહેરાત હોઈ શકે છે? કેમ કે આજે જ અમિત શાહે જે કહ્યું છે કે 5000 વેક્સિનેશન કેન્દ્રો પર એક સાથે આજથી ગુજરાતમાં વેક્સિનેશન થશે અને હજુ પણ તેને વધુ વેગ મળે તે પ્રકારનો પ્રયાસો ગુજરાત સરકાર કરશે, એટલે શક્ય છે કે આરોગ્યલક્ષી કોઈ પણ મહત્વની જાહેરાત હોઈ શકે છે। જી જી આભાર સોનલ સમગ્ર માહિતી આપવા બદલ। તો આવતીકાલે મોટી જાહેરાત થઈ શકે છે સીએમ દ્વારા, કારણ કે સીએમ સંબોધી રહ્યા છે પત્રકાર પરિષદ।